नमस्कार विद्यार्थी मित्रों, घरे बैठा ऑनलाइन विडियो लेक्चर में आप सब विद्यार्थी मित्रों हार्दिक स्वागत है। आज धोरण 12 विषय अर्थशास्त्र तेमा चेप्टर नंबर 4 अने एमा विडियो नंबर 2 अने विडियो नंबर 2 नी अंदर आज एक अगत्यना अने महत्वना प्रश्न नी आपणे आज चर्चा करवा जई रह्या छीए अने प्रश्न नुं नाम छे शाक सर्जनी प्रक्रिया समझाओ। तो विद्यार्थी मित्रों, आ प्रश्न जे छे ए तमने त्रणे त्रण परीक्षा नी अंदर वारंवार पूछातो प्रश्न कही शकाय अने भूतकाळमां पण घणा बधा पहली परीक्षामां बीजी परीक्षामां तेमज बोर्डनी परीक्षानी अंदर वारंवार पूछातो प्रश्न कही शकाय एटले आ प्रश्न खूब ज आपणा माटे महत्वनो छे। माटे दरेके दरेक विद्यार्थी आ प्रश्ननो वारंवार पुनरावर्तन करे। तो शरूआत करीए शाक सर्जनी प्रक्रिया। तो एनी अंदर शाक सर्जनी कामगीरी बैंक कई रीते करे छे, शा माटे करे छे, એની અંદર આપણે લખ્યું છે તે પ્રમાણે પહેલા મુદ્દામાં કે નાણાંનો પુરવઠો નાણાંની માંગને અનુરૂપ રહે, નાણાંનો પુરવઠો નાણાંની માંગને અનુરૂપ રહે તે માટે બેંક શાક સર્જનની કામગીરી કરે છે। હવે આપણને પ્રશ્ન થાય કે શાક સર્જનની કામગીરી બેંકને શા માટે કરવી પડે છે। તો આની અંદર શબ્દ આવ્યો કે નાણાંનો પુરવઠો નાણાંની માંગને અનુરૂપ રહે, એનો મતલબ કે બંને વચ્ચે સમતુલા જાળવવી જરૂરી છે। કારણ કે જો બંને વચ્ચે માંગ અને નાણાંના પુરવઠા વચ્ચે જો સમતુલા ના જળવાય તો અર્થતંત્રની અંદર એક પ્રકારની અસમતુલા ઉભી થાય છે અને અસમતુલાના કારણે દેશની અંદર તેજી મીન્સ કે એને કહેવાય ફુગાવો અને બીજા શબ્દોમાં કહેવાય મંદી નું વાતાવરણ સર્જાતું આપણને જોવા મળે છે, એવું કહી શકાય। તો આ રીતે બેંક શાક સર્જનની કામગીરી કરે છે અને શાક સર્જનની કામગીરી કરતા દેશની અંદર મીન્સ કે આપણા અર્થતંત્રની અંદર નવા નાણાંનું સર્જન થતું હોય છે, જેને આપણે નામ આપીશું નાણાંનો પુરવઠો વધે છે નહીં પણ બને છે, એવું કહી શકાય। આગળ થોડાક વિદ્યાર્થી મિત્રો, જેમ કે હવે એવું કહી શકાય કે શાક સર્જનની કામગીરી અને નાણાંના પુરવઠા વચ્ચે સીધો સંબંધ છે। કઈ રીતે સીધો સંબંધ? તો આની અંદર લખ્યું છે તે પ્રમાણે કે જો બેંક શાક સર્જન વધુ કરે તો નાણાંનો પુરવઠો દેશની અંદર વધે છે અને જો બેંક શાક સર્જનની પ્રક્રિયા ઓછી કરે છે તો નાણાંનો પુરવઠો દેશની અંદર કે બેંકની અંદર ઓછો થતો આપણને જોવા મળે છે। એટલે આ બંને વચ્ચે કેવો સંબંધ કહી શકાય વિદ્યાર્થી મિત્રો? સીધો સંબંધ। શાક સર્જન વધે નાણાંનો પુરવઠો વધે, શાક સર્જન ઘટે નાણાંનો પુરવઠો ઘટે, એવું કહી શકાય। આગળ થોડાક વધીએ વિદ્યાર્થી મિત્રો, એક સરસ ટોપિક છે આગળ, જેમ કે આની અંદર લખ્યું છે તે પ્રમાણે કે બેંક જ્યારે પોતાની થાપણમાંથી ધિરાણ આપે છે અને ધિરાણનો ચેક વટાવવા માટે ધિરાણ લેનાર વ્યક્તિનું ખાતું બેંકમાં અથવા તો તેની અન્ય કોઈ શાખામાં તે ખોલાવે છે અને જે રકમનો ચેક છે એ રકમનો ચેક એ ખાતામાં જમા થાય છે અને જમા થતા એટલે જેટલા રૂપિયાનો ચેક છે એટલા રૂપિયાનો ચેક જે તે વ્યક્તિના ખાતામાં શું થતો હોય છે? જમા થતો હોય છે। તો વિદ્યાર્થી મિત્રો, આ જે બે મુદ્દા જે આપણે અહીં જે જોયા તો એને હું એક સરસ નાનકડા ઉદાહરણની મદદથી સમજાવવાનો પ્રયત્ન કરીશ। જેમ કે એક્ઝામ્પલ તરીકે માનો કે હું બેંક છું અને તમે ધિરાણ લેનાર છો। હવે માનો કે મારે ધિરાણ આપવું છે, તમારે ધિરાણ લેવું છે। હવે માનો કે તમારે ધિરાણની જરૂરિયાત છે 1 લાખ રૂપિયાની, તો હું પણ તમને 1 લાખ રૂપિયા આપવા માટે તૈયાર જ છું, પણ એના માટે એ હું તમને રોકડમાં નહીં પણ હું તમને ચેકમાં આપીશ। હવે એ જ્યારે હું તમને ચેકમાં જ્યારે આપું તો નિયમ એવો છે બેંકનો કે કોઈ પણ ચેક ધિરાણ લેનાર વ્યક્તિ પાસે આવે તો એ ચેક માત્ર ને માત્ર ચેક વટાવવા માટે એને ખાતું હોવું જરૂરી છે, કાં તો પછી એ ખાતું તમે મારી બેંકમાં ખોલાવશો અથવા તો અન્ય કોઈ તમારી નજીકના વિસ્તારમાં કોઈ બેંક હોય ત્યાં ખોલાવશો। સારું, હવે તમે એ ખાતું ખોલાવી ચૂક્યા છો અને ખાતું ખોલાવી ચૂક્યા બાદ મેં તમને જે 1 લાખ રૂપિયાનો ચેક આપ્યો હતો એ ચેક તમે શું કરાવશો? જમા કરાવશો। અને જે કે એનો મતલબ એ થયો કે ચેક જમા થઈ ગયા પછી માનો કે 1 લાખ રૂપિયાનો ચેક હતો તો 1 લાખ રૂપિયા મીન્સ કે તેટલા નાણાં તમારા ખાતામાં શું થશે? જમા થશે। હવે વિદ્યાર્થી મિત્રો, અહીં પ્રશ્ન થાય છે કે હવે 1 લાખ રૂપિયા તમારા ખાતામાં તો જમા તો થઈ ગયા પણ 1 લાખ રૂપિયાને તમારે અત્યાર પૂરતી તમારે 1 લાખ રૂપિયાની જરૂર નથી, તો તમે એ ખાતાની અંદર 1 લાખ રૂપિયા રહેવા દેશો। હવે માનો કે તમે 1 લાખ રૂપિયા રહેવા દીધા છે તો બેંક શું કરશે? તમારા નાણાં અન્ય કોઈ વ્યક્તિને ધિરાણ કરશે। તો આનો મતલબ શું થયો કે એક તમારા નાણામાંથી બેંક અનેક નાણાંનું શું કરશે? સર્જન કરશે, જેને આપણે બીજા શબ્દમાં કહેવું હોય તો એક વિહત્પન થાપણ પણ કહી શકાય છે। એક નાણામાંથી નવા નાણાંનું કાં તો એક નાણામાંથી અનેક નાણાંનું સર્જન કરવાની પ્રક્રિયા, તેવું કહી શકાય। આગળ થોડાક વધી આ વસ્તુને આપણે બીજી રીતે જોઈએ છે। પહેલા બાબતમાં આપણે શું શું જોયું
કે તમારા ખાતામાં પૈસા જમા થયા છે પણ તમારે જરૂરિયાત નથી. પણ બીજી બાબતમાં આપણે બીજી તરફ એમ પણ જોઈએ છે કે માનો લાખ રૂપિયા તમારા ખાતામાં જમા થઈ ચૂક્યા છે અને તમારે પૈસાની જરૂર છે, તમે ઉપાડી લીધા, સારું. એનો મતલબ એ થયો કે લાખ રૂપિયા તમારી પાસે આવ્યા એટલે તમે એને શું કરશો, તો તમે એને બજારમાં વાપરશો. અને બજારમાં વાપર્યા પછી એક લાખ રૂપિયાનું નાણું બજારની અંદર ફરતું થતું આપણને જોવા મળશે. એનો મતલબ કે બજારની અંદર નવા નાણાંનું સર્જન થતું આપણને જોવા મળશે તેવું કહી શકાય. અને આ રીતે અર્થતંત્રની અંદર એક નાણાંનો પુરવઠો આપણને વધતો આપણને જોવા મળે છે એવું કહી શકાય. આગળ થોડાક વધીએ. એક અહીં નોંધ કરીને લખવામાં આવેલું છે અને નોંધ ઇમ્પોર્ટન્ટ છે કારણ કે એનો સંબંધ આગળના મુદ્દાની અંદર પણ છે માટે તેવું કહી શકાય. હવે જોઈએ તે રીતે કે કોઈ પણ બેંક પાસે જેટલું પણ નાણું હોય તો એ નાણું બેંક પૂરેપૂરી રકમનું ધિરાણ બેંક ક્યારે પણ કરી શકતી નથી કારણ કે આરબીઆઈ એક રૂલ્સ બનાવેલો છે કે બેંક પાસે જેટલું પણ જેટલી પણ થાપણ પડેલી હોય અને જો એને ધિરાણ કરવી હોય તો તેને અમુક ટકા રકમ બેંકે પોતાની પાસે અનામત સ્વરૂપે રાખવી પડે છે અને બાકીની રકમનું એ ધિરાણ એ કરતી હોય છે. એટલે એનો મતલબ એ થયો કે બેંક જ્યારે પોતાની પાસે અમુક રકમ અનામત રાખે છે અને બાકીની રકમનું ધિરાણ કરે છે એટલે અનામત રાખેલી રકમને આપણે બીજા શબ્દોમાં કહીશું CRR, કેશ રિઝર્વ રેશિયો, જેનું આપણે નામ આપીશું રોકડ અનામતનું પ્રમાણ એવું કહી શકાય. અને આ રોકડ અનામતનું પ્રમાણ જે તે બેંક માટે સંકટ સમયની સાંકળ પણ બનતી જોવા મળે છે એવું કહી શકાય. આગળ થોડાક વધીએ તો આપણે પ્રશ્ન થાય કે બેંક 20% અનામતનું પ્રમાણ રાખીને નવા નાણાંનું સર્જન કઈ રીતે કરે છે, તો એનું એક્ઝામ્પલની મદદથી સમજાવવાનો પ્રયત્ન કરીશ. અહીંયા પેલું છે કોષ્ટકની અંદર, પહેલા કોલમની અંદર બેંક છે, બીજી કોલમમાં થાપણો, પછી CRR રોકડ અનામતનું પ્રમાણ 20% અને નવું ધિરાણ, એમ ચાર કોલમ આપેલી છે. તો આની અંદર સૌથી પહેલો મુદ્દો છે અહીં બેંક. તો આની અંદર કોઈ પણ એક્સ નામની વ્યક્તિ છે. હવે એક્સ નામની વ્યક્તિ પાસે માનો કે 1000 રૂપિયા છે, તો એનું ખાતું એ નામની બેંકમાં છે, તો એને એ નામની બેંકને 1000 રૂપિયા આપ્યા એટલે બેંક પાસે 1000 રૂપિયા આવ્યા. અને નિયમ આપણો શું હતો કે બેંક પાસે જેટલી પણ રકમ હોય એના અમુક ટકા રકમ તેને શું રાખવાની હોય છે, અનામત રાખવાની હોય છે. એટલે બેંક પાસે હતા કેટલા, 1000 રૂપિયા, એના એને 20% અનામત રાખ્યું તો એના કેટલા થયા, 200 રૂપિયા. એટલે બેંક પાસે, બેંક હવે એને ધિરાણ કરવું છે તો એ 800 રૂપિયા કોઈ અન્ય કોઈ વ્યક્તિને શું કરશે, ધિરાણ કરશે. હવે અન્ય વ્યક્તિ પાસે 800 રૂપિયા આવ્યા, હવે અન્ય વ્યક્તિનું ખાતું બી બેંકની અંદર છે તો એ બી બેંકને કેટલા આપશે, 800 રૂપિયા આપશે. હવે આ રીતે બી બેંક પાસે 800 રૂપિયા આવી જતા એનું પણ એને ધિરાણ કરવું છે એટલે એના કેટલા થશે, 20%, તો 160 રૂપિયા. એટલે 160, 800 માંથી 160 જાય એટલે 640 વધ્યા. એટલે 640 રૂપિયા બેંકને અન્ય કોઈ વ્યક્તિને શું કરવું છે વિદ્યાર્થી મિત્રો, ધિરાણ કરવું છે. તો એ અન્ય કોઈ વ્યક્તિને ધિરાણ કરતા એ વ્યક્તિએ પોતાની બેંક જે સી બેંક છે તો એ સી બેંકની અંદર 640 રૂપિયા એને શું કર્યા, મૂક્યા. અને એ 640 બેંક પાસે આવ્યા, એને પણ એનું બેંકને શું કરવું છે, ધિરાણ કરવું છે. એટલે બેંકે એના પાછા કેટલા ટકા, 20%, એટલે એના કેટલા થશે, 128, એટલે વધ્યા કેટલા, 512. એટલે વિદ્યાર્થી મિત્રો સમજાવવાનો પ્રયત્ન અહીં એ રહ્યો છે કે જ્યાં સુધી આ રકમ જ્યાં સુધી 0 સુધી નથી પહોંચી જતી ત્યાં સુધી બેંક ધિરાણ કરવાની કામગીરી કેવી રાખે છે, ચાલુ રાખે છે. અને આમ એક નાણામાંથી અનેક નાણાનું બેંક શું કરતી હોય છે, સર્જન કરતી આપણને જોવા મળે છે. આગળ વધી વિદ્યાર્થી મિત્રો, હવે એક સૂત્ર છે અને એ સૂત્ર તમને પહેલી પરીક્ષામાં, બીજી પરીક્ષામાં તેમજ ત્રીજી પરીક્ષાની અંદર એક ગુણ માટે વારંવાર પૂછાય છે. પૂછાય કે ભાઈ શાક સર્જનનું સૂત્ર જણાવો. તો આની અંદર આપેલું છે તે પ્રમાણે કે શાક સર્જન ઇઝ ઇક્વલ ટુ પ્રાથમિક થાપણ ગુણ્યા 1/CRR. 1/CRR નો મતલબ થાય છે રોકડ અનામતનું પ્રમાણ. તો વિદ્યાર્થી મિત્રો આજે આપણા આ વિડીયો લેક્ચરની અંદર આપણે શાક સર્જનની પ્રક્રિયા વિશે પૂરેપૂરી સમજૂતી મેળવી અપેક્ષા છે તેની અંદર તમને પૂરેપૂરી જાણકારી પ્રાપ્ત થઈ હશે. તેમ છતાં પણ PDF અમે તમારી આની સાથે સેન્ડ કરી રહ્યા છીએ તો એમાંથી પણ તમે વધારે માહિતી લઈ શકો છો. અસ્તુ.